गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण दस में चेप्टर नंबर 14 पूरु कर्या पछी आजे आपणे वात करवानी छे चेप्टर नंबर 15 विषे, जेमनुं नाम छे आपणुं पर्यावरण। आम तो पर्यावरणनी खास करीने वात करीए त्यारे आप सौ पर्यावरणथी परिचित ज छो, कारण के आ शब्द विज्ञानमां वारंवार आवतो रहेतो होय छे। पर्यावरणनी खास करीने वात करीए सौथी पहेला प्रस्तावनानी के पर्यावरण खरेखर कहेवाय छे कोने, तो पर्यावरण के सजीवोना जीवन अने तेमना विकास ने असर करती बधी जे काई बाह्य परिस्थिति अने परिबळ छे एमना सरवाळाने आपणे पर्यावरण कहीए छीए। कोने कहीए छीए? तो के सजीवोना जीवन अने तेमना विकास ने असर करती जे काई पण बाह्य परिस्थिति अने परिबळ छे એ બધાના સરવાળાને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ કહીએ છીએ। પર્યાવરણ છે એ વિવિધ પ્રકારના ઘટકો, ખાસ કરીને આ ઘટકોની વાત કરવામાં આવે તો જૈવિક અને અજૈવિક પ્રકારના જે કંઈ પણ ઘટકો છે એમનાથી બનેલો છે, અને આવા જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એમની પર્યાવરણમાં સમતુલા જળવાઈ રહે એ ખૂબ જ મહત્વનું હોય છે। કારણ કે જો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, અસમતુલા સર્જાય, તો પર્યાવરણનું ઉપર જે કાંઈ જોખમ છે એ સર્જાવાની શક્યતા રહે છે। પર્યાવરણ અસમતોલિત થઈ જાય છે અને આવા જે કાંઈ પરિબળો છે એ દિવસે ને દિવસે અથવા તો ભવિષ્યમાં ખાસ કરીને આજુબાજુનું વાતાવરણ કેવું છે એમના આધારે સતત ને સતત બદલાતા રહેતા હોય છે, એ કોઈ પણ એક પ્રકારના સ્થાયી રહેતા નથી। અને જે કાંઈ પણ આ પર્યાવરણમાં સજીવો છે એ જન્મે છે, એ પર્યાવરણમાં વસવાટ કરે છે, પોતાનું જીવન ગુજારે છે, ત્યારબાદ એ મૃત્યુ પામતા હોય છે। તો આ જૈવિક અને અજૈવિક ઘટકોના આધારે આપણે જે પર્યાવરણ છે એને સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીએ। ખાસ કરીને એમાં વાત આવે છે નિવસન તંત્રની। તો નિવસન તંત્ર કહેવાય છે કોને? તો કે નિવસન તંત્ર એટલે કે બધા જ સજીવો કે જે તેમની સાથે સંકળાયેલા જે ભૌતિક પર્યાવરણ છે એમાં પોતાની આંતરક્રિયાથી શું કરતા હોય છે? તો કે પોતાનું જીવન ગુજારતા હોય છે। એ જેમાં જીવન ગુજારે છે અને જે આખા તંત્રની રચના થાય છે એને આપણે નિવસન તંત્ર કહીએ છીએ। ફરીથી એકવાર વ્યાખ્યા રિપીટ કરી દઉં કે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલો જે ભૌતિક પર્યાવરણ છે તેમનાથી બનતું જે તંત્ર છે એને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર કહીએ છીએ। બધા સજીવોમાં કોણ કોણનો સમાવેશ થાય? તો કે આપણે મનુષ્ય, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અને ઘણા બધા પ્રકારના જીવજંતુઓ, વનસ્પતિ, ટૂંકમાં જે જીવિત છે, જે સજીવ છે એ બધાનો સમાવેશ આમાં થાય છે। આ નિવસન તંત્રની ખાસ કરીને અમુક કેટલાક પ્રકારની વિશિષ્ટતાઓ છે। તે વિશિષ્ટતાઓ કઈ કઈ છે? તો કે જે નિવસન તંત્ર છે એ નાનું અથવા તો મોટું હોઈ શકે। નિવસન તંત્રની કોઈ સાઇઝ છે એ ફિક્સ હોતી નથી, કે નિવસન તંત્ર બધા એક જ પ્રકારના હોતા નથી। એ કેવું પર્યાવરણ છે એમના આધારે, કેટલા સજીવો એમાં વસવાટ કરે છે એમના આધારે એ નાનું અથવા તો મોટું હોઈ શકે છે। જ્યાં આવા સજીવો એટલે કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે, પક્ષીઓ છે, આ બધાની સંખ્યા જેમ વધારે એમ એ નિવસન તંત્ર કદમાં કેવું? તો કે મોટું। જેમ જેમ આ બધા સજીવોની સંખ્યા ઓછી એમ એમ આ નિવસન તંત્રની કદ કેવું થાય? તો કે નાનું થાય છે। તો આ એમની સૌથી પહેલી વિશિષ્ટતા કે એમનું કોઈ કદ છે એ ફિક્સ હોતું નથી। વિશિષ્ટતાઓમાં બીજી વાત કરીએ તો જે ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ પ્રકારના જે આંતરક્રિયાઓ કરવાની હોય છે, કોણ આંતરક્રિયાઓ કરે છે? તો કે જે કાંઈ આ સજીવો વસવાટ કરે છે જે નિવસન તંત્રમાં, એ ભૌતિક પર્યાવરણ સાથે કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક પ્રકારની આંતરક્રિયાઓ છે કરતા હોય છે, અને એના આધારે તે શું કરે છે? તો કે આ પર્યાવરણમાં પોતે ભળી જવાનો એક ગુણધર્મ ધરાવે છે। કારણ કે આપણે જે પર્યાવરણમાં રહેતા હોય, ભૌતિક પર્યાવરણમાં, એની સાથે અનુકૂલિત થવું પડે, એમની સાથે આપણે આપણો તાલ મેળવવો પડે છે। એના વાતાવરણ સાથે આપણું શરીર જો તાલબદ્ધ રીતના ન ભળી શકે તો આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે। એટલે મોટાભાગના જે કંઈ પણ પ્રાણીઓ છે જે આ નિવસન તંત્રમાં વસવાટ કરે છે એ આજુબાજુનું જે આ ભૌતિક પર્યાવરણ છે એમની સાથે અનુકૂલન સાધી લેતા હોય છે। નિવસન તંત્રની આ વિશિષ્ટતાઓ થઈ,
त्यार पछी वात करवानी छे न्यूसन तंत्रना प्रकार विषेनी। न्यूसन तंत्रना वसवाटना आधारे, केना आधारे? वसवाटना आधारे, कई जग्याए प्राणीओ छे, सजीवो छे, ए वसवाट करे छे, एमना आधारे एमना मुख्यत्वे बे प्रकार पड़े छे, स्थळज अने जलज। नाम उपरथी खबर पड़ी जाए, स्थळ अने जळ, जे काई प्राणीओ स्थळ उपर वसवाट करे छे, एटले के जमीन उपर, भूखंड उपर जे वसवाट करता होय छे, एने आपणे स्थळज प्रकारना प्राणीओ कहीए छीए। અને જે કાંઈ પણ પ્રાણીઓ પાણીની અંદર, એમાં પછી દરિયો આવી જાય, સરોવર આવી જાય, નદી આવી જાય, તળાવ આવી જાય, આ તમામ પ્રકારની જગ્યાએ જે કાંઈ પણ પ્રાણીઓ રહેતા હોય, વસવાટ કરતા હોય, એને આપણે જલજ પ્રકારના કહીએ છીએ। સ્થળજ પ્રકારની ખાસ કરીને વાત કરીએ તો સ્થળમાં જમીન છે, જંગલો છે, રણ છે, કોઈ પણ પ્રકારની ભૂમિ એટલે કે જમીનો છે, એ જગ્યા ઉપર જે કાંઈ વસવાટ કરતા પ્રાણીઓ છે એને આપણે કેવા કહીએ છીએ? સ્થળજ પ્રકારના પ્રાણીઓ કહીએ છીએ। અને એવા જ ન્યુસન તંત્રને આપણે સ્થળજ ન્યુસન તંત્ર કહીએ છીએ, કે સ્થળ ઉપરનું ન્યુસન તંત્ર કે જેમાં સજીવો છે એ વસવાટ કરે છે। આપણે મનુષ્ય સ્થળજ ન્યુસન તંત્રમાં આવીએ છીએ, કારણ કે આપણે જમીન ઉપર રહીએ છીએ મુખ્યત્વે। ત્યાર પછી વાત કરવાની છે જલજ। જલજ એટલે કે એમાં ખાસ કરીને મુખ્યત્વે બે પાછા પેટા પ્રકાર પડે છે। એ બે પેટા પ્રકાર ક્યા? તો કે એક છે મીઠા પ્રકારનું પાણી અને બીજું છે ખારા પ્રકારનું પાણી। મીઠા પ્રકારના પાણીની ખાસ કરીને વાત કરીએ તો જે સજીવો પીવામાં ઉપયોગમાં લઈ શકાય, વાપરવામાં ઉપયોગમાં લઈ શકાય, એ નદી, સરોવર, તળાવ, જે કંઈ પણ આ પાણીના સ્ત્રોત છે એમાં વસવાટ કરતા હોય એને મીઠા પ્રકારના ન્યુસન તંત્રમાં વસવાટ કરતા સજીવો કહીએ છીએ। ખારા પાણીમાં આપણે સૌ જાણીએ છીએ એકમાત્ર એવો સ્ત્રોત એટલે કે દરિયો, કે જેમાં જે કાંઈ જલજ સજીવો રહે છે એ ખારા પ્રકારના ન્યુસન તંત્રમાં વસવાટ કરતા સજીવો કહીએ છીએ। આમ મીઠા પાણીમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે નદી, સરોવર, તળાવ, આ બધા મીઠા પાણીમાં, આ ઉપરાંત ખારું પાણી છે એમાં દરિયાનો સમાવેશ થાય છે। આમ મુખ્યત્વે સ્થળ ઉપર અલગ અલગ પ્રકારના સજીવો રહેતા હોય છે, જેને સ્થળચર પ્રાણીઓ કહેવાય છે। જે જળમાં વસવાટ કરતા હોય છે એને આપણે કેવા કહીએ છીએ? જળચર પ્રકારના પ્રાણીઓ કહીએ છીએ। અને જળચરમાં પણ પાછા બે પ્રકારના હોય છે, મીઠા પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓ પણ અલગ હોય છે અને ખારા પાણીમાં પણ વસવાટ કરતા પ્રાણીઓ છે એ અલગ અલગ હોય છે। તો આ વાત થઈ ન્યુસન તંત્ર વિશેની। ત્યાર પછી વાત કરવાની છે બગીચો એક ન્યુસન તંત્ર। જે કાંઈ આપણે આપણી આજુબાજુ બગીચાઓ જોઈએ છીએ એ બગીચો પણ એક પ્રકારનું ન્યુસન તંત્ર છે। તો એ કયા પ્રકારનું ન્યુસન તંત્ર છે, એમાં કોનો કોનો સમાવેશ થાય છે? આમ ખાસ કરીને જોવા જઈએ તો બગીચો છે એ આમ તો સ્થળ જ પ્રકારનું જે ન્યુસન તંત્ર છે, કારણ કે બગીચો જનરલી સ્થળ ઉપર જ હોય છે। બગીચામાં મુખ્યત્વે વનસ્પતિઓ છે એ આવેલી હોય છે, તો જ એને આપણે બગીચો કહીએ છીએ। અને વનસ્પતિઓ, નાના નાના પશુઓ, પક્ષીઓ, આ ઉપરાંત નાના નાના જે જીવજંતુ અને બેક્ટેરિયાઓ હોય છે એ પણ ક્યાં આવેલા હોય છે? તો કે બગીચામાં આવેલા હોય છે। આમ નાનામાં નાના જે સૂક્ષ્મ જીવો છે કે જે વનસ્પતિનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, એમની સાથે સંકળાય અને પોતાનું જીવન ગુજારતા હોય છે, એવા તમામ પ્રકારના જે કાંઈ સજીવો છે એ ક્યાં આવે છે? બગીચામાં આવે છે। આમ બગીચો છે એ એક પ્રકારનું ન્યુસન તંત્ર જ છે, કારણ કે એમની સાથે એમના મૂળ જે જમીનમાં સંકળાયેલા છે, જમીનમાં પણ કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે વસવાટ કરતા હોય છે। આમ બગીચો પણ એક પ્રકારનું આપણે ન્યુસન તંત્ર કહી શકીએ। ત્યાર પછી વાત કરવાની છે માછલી ઘર વિશેની। તો માછલી ઘર ખરેખર કહેવાય છે કોને? તો માછલી ઘરની સામાન્ય રીતના વાત કરીએ તો માછલી જેમાં વસવાટ કરતી હોય એવા ઘરને આપણે માછલી ઘર કહીએ છીએ। આ સામાન્ય એક સમજ થઈ શબ્દ ઉપરથી, બાકી આપણે અને તમે બધાએ જે કાંઈ માછલી ઘર છે જનરલી સકરબાગ ઝૂમાં જોયેલું જ હોય છે, પણ તમે એને ઘરે કઈ રીતના બનાવી શકો છો? તો કે એના માટે તમારે એક કાચની મોટી જાર એટલે કે બરણી લેવાની છે, એમાં પાણી લેવાનું છે, આ ઉપરાંત એક ઓક્સિજન પંપ લેવાનો છે, અને સાથે સાથે અમુક નાની નાની જે માછલીઓ છે, કેટલીક લીલી જળચર વનસ્પતિ, જુઓ ખાસ શબ્દ યાદ રાખજો, જળચર વનસ્પતિ છે એ લેવાની છે, સામાન્ય કોઈ બાર વનસ્પતિઓ એ લેવાની નથી।
आ બધાની મદદથી તમે જે માછલીઘર છે એ બનાવી શકો છો। માછલીઘર માટે તમારે જે તમે જાર બરણી લીધી છે એ બરણીમાં થોડું ઘણું પાણી ઉમેરી એમાં વ્યવસ્થિત રીતના નાની નાની જે માછલીઓ છે એ તમારે ઉમેરવાની છે। આ ઉપરાંત એમાં તમે જે જળચર વનસ્પતિ એટલે કે જળની અંદર જે પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે એવી વનસ્પતિઓ તમારે અહીંયા લેવાની છે, અને સાથે સાથે જે ઓક્સિજન પંપ લીધેલો છે જેની મદદથી આપણે થોડો ઘણો ઓક્સિજન છે એ દ્રાવ્ય સ્વરૂપે અંદર દાખલ કરી શકીએ। હવે આપણે જાણીએ છીએ કે જળચર જે કંઈ પણ પ્રકારના પ્રાણીઓ છે એ જળચર પ્રાણીઓ મુખ્યત્વે પોતાની શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કયો પદાર્થ લે છે, તો કે ઓક્સિજન લે છે। પણ કેવો ઓક્સિજન? તો કે દ્રાવ્ય ઓક્સિજન લે છે। આ જે કાંઈ દ્રાવ્ય ઓક્સિજન છે એ કેમાંથી મેળવે છે? તો કે પાણીમાંથી મેળવે છે, કારણ કે પાણીનું બંધારણ આપણે જાણીએ છીએ H2O માં ઓક્સિજન આવેલો જ છે। એટલે ઓક્સિજન છે એ પાણીમાં પહેલેથી દ્રાવ્ય સ્વરૂપે હોય છે, પરંતુ જે કાંઈ બરણીમાં તમે માછલીઓ નાખી છે એ શરૂઆતમાં એમાંથી દ્રાવ્ય ઓક્સિજન મેળવશે, આપણે બહારથી પણ થોડો ઘણો એમને ઓક્સિજન આપશું। જે તમે જળચર વનસ્પતિ એમાં ઉમેરેલી છે એ જળચર વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પોતે ક્રિયા કરી અને શું ઉત્પન્ન કરશે? તો કે ઓક્સિજન છે એ ઉત્પન્ન કરશે, અને જે ઓક્સિજન ક્યાં જશે? તો કે જે પાણી છે એમાં ઓગળી જશે, અને પાણીમાં રહેલા જે જળચર સજીવો એટલે કે નાની નાની તમે જે માછલીઓ એમાં ઉમેરેલી છે એ આવા દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરશે। માછલીઓ ઓક્સિજનનો ઉપયોગ કરે છે શ્વાસ લેતી વખતે। શ્વાસ એ આપણી જેમ બહાર પણ કાઢે છે, એમાં કયો વાયુ હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફરી પાછો કેમાં ભળે છે? તો કે જે પાણી લીધેલું છે એ પાણીમાં ભળે છે, અને એ જ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી ખોરાક છે એ બનાવે છે। કારણ કે આપણે જાણીએ છીએ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એને આવશ્યક શરતો કઈ કઈ હોય છે? તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ જે માછલીઓ ઉચ્છવાસમાં બહાર કાઢે છે, એક પાણી જે અંદર પાણીની અંદર જ વસવાટ કરે છે વનસ્પતિ, આ ઉપરાંત સૂર્યપ્રકાશ જે એમને બહારથી મળે છે કારણ કે બરણી છે એ કાચની છે, અને સાથે સાથે હરિતકણ એટલે કે ક્લોરોફિલ જે વનસ્પતિમાં પહેલેથી જ પોતાની અંદર હાજર હોય છે। આ ચારેય ઘટકોની મદદથી વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક ઉત્પન્ન કરે છે, અને આ ખોરાક ઉત્પન્ન થયા પછી જે આવી નાની માછલીઓ છે એ આવી નાની નાની વનસ્પતિઓ અથવા તો જે કાંઈ એમાં શેવાળ ઉત્પન્ન થાય છે એમનો પોતાના ખોરાક તરીકે પોતાના પોષણ માટે ઉપયોગ કરે છે। આમ એક પ્રાકૃતિક રીતના એટલે કે કૃત્રિમ રીતના આપણે જે માછલીઘર બનાવ્યું હતું એ પોતાની રીતે પોતે એક પગભર થઈ જાય છે, ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે, અને સ્વતંત્ર રીતના પોતે કાર્ય કરી શકે છે। ક્યારે? તો કે જ્યારે એમાં વનસ્પતિ યોગ્ય રીતના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે। કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે એટલે ખોરાક ઉત્પન્ન થવા લાગશે, ખોરાક ઉત્પન્ન થશે એટલે ઓક્સિજન માછલીને જોઈએ છે એ મળશે, અને વનસ્પતિને જે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છીએ એ માછલી ક્યાંથી આપશે? તો કે ઉચ્છવાસ દરમિયાન આપશે। આમ ઘરે આપણે આપણી રીતના માછલીઘર છે એ તૈયાર કરી શકીએ છીએ। હવે માછલીઘર તૈયાર કરતાની સાથે કેટલીક એમાં સાવચેતીઓ છે એ રાખવી પડે છે। જનરલી જે કાંઈ માછલીઓ અંદર વસવાટ કરે છે એ ચયાપચય ક્રિયા દ્વારા એટલે કે પોતાની જે રોજિંદી ક્રિયાઓ છે એમના દ્વારા ખોરાક જે કાંઈ ખાય છે એના લીધે અમુક ઉત્સર્ગ દ્રવ્યો કાઢે છે। એ નકામા પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો છે એ કેમાં ભળે છે? તો કે પાણીની અંદર રહે છે એટલે પાણીમાં ભળશે। આવા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ પાણીને શું કરે છે? તો કે પ્રદૂષિત કરે છે। આવા પાણીને આપણે સમયાંતરે નિયમિત રીતના બદલતું રહેવું જોઈએ, જેથી કરીને જે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ મેન્ટેન રહે, વ્યવસ્થિત રીતના ચાલતું રહે। જો આવું ન કરવામાં આવે તો શું થાય? તો કે જે પાણી છે એ પ્રદૂષિત થાય છે, એમાં વસવાટ કરતા જે કાંઈ પ્રાણીઓ એટલે કે માછલીઓ છે એ શું થાય? તો કે ક્યાંક ને ક્યાંક એમને ઓક્સિજનની કમી મહેસૂસ થાય છે, અને એમના લીધે એ એકંદરે મૃત્યુ તરફ આગળ ધકેલાય છે। અને ક્યારેક જો આપણા ધ્યાનમાં ન પણ આવે તો આવી માછલીઓ છે એ મૃત્યુ પામે છે। આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો કે પ્રદૂષિત પાણીની, તો કે જે કાંઈ માછલીઘર છે એમાં આપણે શુદ્ધ પાણી ભરવું જોઈએ। આ ઉપરાંત જે પાણીનો સ્ત્રોત છે
એ પ્રદૂષિત ન થાય એની પૂરતી તકેદારી રાખવી જોઈએ, કારણ કે જો એમાં ઝેરી કોઈપણ તત્વો ભળી જાય તો એના લીધે જે માછલીઓ છે એમને ઓક્સિજન મળતો નથી, અને નિયમિત રીતના બજારમાં મળતા જે કંઈ પણ માછલીને ખવડાવવા માટેના ખોરાક છે એ ખોરાક એમાં નિયમિત રીતના નાખતા રહેવા જોઈએ, જેથી કરીને જે માછલી છે પોતાનું ભરણ પોષણ કરતું રહીએ. કારણ કે જે કાંઈ વનસ્પતિ અંદર આપણે દાખલ કરી છે એ વનસ્પતિ એટલી માત્રામાં કદાચ ખોરાક તૈયાર ન પણ કરતી હોય, તો એના માટે આપણે બહારથી જે ખોરાક છે એ આપવો જોઈએ. આમ આપણે ઘરમેળે જે માછલી ઘર છે એ બનાવી શકીએ છીએ. પછી વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ન્યૂસન તંત્રના ઘટકો વિશેની. તો ન્યૂસન તંત્ર આપણે વાત કરી ચૂક્યા છીએ, એમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છે એનો સમાવેશ થતો હોય છે. એ બે ઘટકોમાં સૌથી પહેલો ઘટક છે અજૈવિક ઘટક અને બીજો છે જૈવિક ઘટક. આ બે એના મુખ્યત્વે પ્રકાર છે. અજૈવિક ઘટકો કહેવાય કોને? તો કે ન્યૂસન તંત્રના એવા ઘટકો કે જેમાં કોઈ પણ પ્રકારનો જીવ ન હોય, અથવા બીજા શબ્દમાં કહીએ તો જેવો સજીવ ન હોય, જેવો નિર્જીવ હોય એને આપણે અજૈવિક પ્રકારના ઘટકો કહીએ છીએ. દાખલા તરીકે પવન, પાણી, વરસાદ, સૂર્યપ્રકાશ, આ બધા કેવા છે? તો કે અજૈવિક પ્રકારના ઘટકો છે. ત્યાર પછી વાત કરીએ જૈવિક ઘટકો અજૈવિક કરતા છે એ કેવા છે? તો કે ઉલટા છે, એટલે કે જેમાં જીવ હોય, સજીવ હોય અને ન્યૂસન તંત્રમાં વસવાટ કરતા હોય એવા ઘટકોને આપણે કેવા કહીએ છીએ? જૈવિક ઘટકો કહીએ છીએ. જૈવિક ઘટકોના આધારે મુખ્યત્વે એના ત્રણ પ્રકારના સજીવોને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. એ ત્રણ પ્રકારના સજીવો ક્યા ક્યા? તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. નામ જેવા જ ગુણ છે. ઉત્પાદકો, જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એને આપણે ઉત્પાદકો કહીએ છીએ. જે પોતાનું પ્રોડક્શન જાતે કરતા હોય ખોરાકની દ્રષ્ટિએ એને આપણે ઉત્પાદકો કહીએ છીએ. તો આ ઉત્પાદકોમાં મુખ્યત્વે કોનો કોનો સમાવેશ થાય? તો કે તમામ પ્રકારની વનસ્પતિઓ કે જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાની મદદથી પોતાનો ખોરાક છે એ શું કરે છે? તો કે જાતે બનાવે છે. આ ઉપરાંત કેટલાક પ્રકારના અમુક બેક્ટેરિયા છે જે પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેનો આપણે સમાવેશ કરીએ છીએ જૈવિક પ્રકારના ઘટકોમાં. કેમાં? તો કે ઉત્પાદકોમાં સમાવેશ કરીએ છીએ. તો આ વાત થઈ ઉત્પાદકોની. ત્યાર પછી જૈવિક ઘટકનો બીજો પ્રકાર ઉપભોગીઓ, કે જે ઉત્પાદકોએ ખોરાક ઉત્પન્ન કર્યો છે એ ખોરાકનો પોતે ઉપયોગ કરતા હોય, પોતાની જીવન જરૂરિયાતની ક્રિયાઓ રોજિંદી ચાલુ રાખવા માટે, પોષણ મેળવવા માટે એને આપણે શું કહીએ છીએ? તો કે ઉપભોગીઓ કહીએ છીએ. આ ઉપભોગીઓના આધારે એમના મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે. એ ચાર પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે તૃણાહારી, બીજો પ્રકાર છે માંસાહારી, ત્રીજો છે સર્વાહારી અને ચોથા છે પરોપજીવીઓ. તૃણાહારી શબ્દ નવો નથી, કારણ કે આ પણ તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો. તૃણાહારી એટલે કેવા? તો કે જે ન્યૂસન તંત્રમાં વસવાટ કરતા સજીવો પોતાના ખોરાક મેળવવા માટે, પોતાના શરીરને પોષણ મેળવવા માટે માત્ર અને માત્ર ઘાસ અથવા તો વનસ્પતિનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે એને આપણે કેવા કહીએ છીએ? તૃણાહારી પ્રકારના કહીએ છીએ. દાખલા તરીકે ગાય છે, હરણ છે, આ બધા ઘાસ વનસ્પતિઓ ઉપર આધારિત રહેતા હોય છે. આ ઉપરાંત એમનો બીજો પ્રકાર છે માંસાહારી, એટલે કે જેઓ પોતાનો ખોરાક મેળવવા માટે જે માંસ આધારિત હોય છે, માંસ ઉપર ડિપેન્ડેડ હોય છે, એટલે કે બીજા પ્રાણીઓને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય છે એને આપણે માંસાહારી પ્રકારના સજીવો કહીએ છીએ. ખાસ કરીને સિંહ છે, વાઘ છે, દીપડો છે, આ બધાનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સર્વાહારી, એટલે કે જેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના હોય એને આપણે સર્વાહારી કીધા છે, અથવા અહીંયા તમે શબ્દ મિશ્રાહારી પણ ઉપયોગમાં લઈ શકો. મનુષ્ય છે એ નોનવેજ અને વેજ બંને ખાતા હોય છે. આ ઉપરાંત વંદો છે એ પણ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારમાં આવે છે. આમ એ કેવા છે? તો કે સર્વાહારી છે, મિશ્રાહારી છે. અને ચોથો પ્રકાર જે એમનો છે એ છે પરોપજીવીઓ, એટલે કે જેઓ પોતાના પોષણ મેળવવા માટે બીજા ઉપર આધારિત રહેતા હોય છે, બીજાના શરીરમાં દાખલ થઈ અને પછી તેઓ પોષણ મેળવતા હોય છે. કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે
એ પરોપજીવીઓ હોય છે, કારણ કે એ મનુષ્યના પ્રાણીઓમાં વનસ્પતિના મૂળની આજુબાજુમાં વસવાટ કરી અને પોતાનો ખોરાક માટે જરૂરી એવા જે કાંઈ પોષણયુક્ત ઘટકો છે એ ઘટકો એ સજીવોના શરીરમાંથી મેળવે છે, જેને આપણે કેવા કીધા છે, પરોપજીવીઓ કીધા છે. અને ત્યાર પછી ત્રીજો જે પ્રકાર છે એ છે કેવા, તો કે વિઘટકો. વિઘટકોની ખાસ કરીને વાત કરીએ તો કેટલાક મૃત અવસ્થામાં જે કાંઈ પણ મનુષ્યના શરીર અથવા પ્રાણીઓના શરીર અથવા તો વનસ્પતિ જે મૃત પામી જાય ત્યારબાદ એમાં વસવાટ કરી અને એમના શરીરનું શું કરી નાખે છે, તો કે વિઘટન કરી નાખે છે, વનસ્પતિનું વિઘટન કરી નાખે છે, જેને આપણે વિઘટકો કીધા છે. એમાં કેટલેક પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ છે એનો સમાવેશ થતો આવે છે. તો આમ મુખ્યત્વે નિવસન તંત્રના ટૂંકમાં સમજાવું તો બે પ્રકાર પડે છે, જે અજૈવિક ઘટક અને જૈવિક ઘટક. અજૈવિક ઘટક એટલે કે જેઓ નિર્જીવ હોય તે, જૈવિક ઘટક તો કે જે સજીવ હોય એને આપણે જૈવિક ઘટકમાં સમાવેશ કરીએ છીએ. મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી આ બધા જૈવિક ઘટકોમાં આવે છે. જૈવિકના મુખ્યત્વે ત્રણ પ્રકાર, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. તો આ ત્રણ પ્રકાર, ઉત્પાદકો છે એટલે કે જે પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે એને આપણે ઉત્પાદકો કીધા છે, વનસ્પતિ અને કેટલાક પ્રકારના બેક્ટેરિયા. ઉપભોગીઓ એટલે કે જેઓ આ ખોરાકનો ઉપયોગ કરે છે એને આપણે ઉપભોગીઓ કીધા છે. સામાન્ય રીતના એમાં તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવીઓ એ ઉપભોગીઓની અલગ અલગ પ્રકારને રીતના વર્ગીકરણ કર્યા છે. તૃણાહારી એટલે કે જેઓ પોતાના ખોરાકમાં વનસ્પતિ અથવા તો ઘાસનો ઉપયોગ કરતા હોય એનો સમાવેશ આપણે તૃણાહારીમાં કર્યો છે. માંસાહારી જેઓ માત્ર બીજા પ્રાણીઓને જ પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય છે એમને આપણે માંસાહારી કીધા છે. માંસાહારીમાં પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય છે, અમુક પ્રાણીઓ છે નાના પ્રાણીઓને ખાતા હોય છે, એ મોટા જે પ્રાણીઓ નાના પ્રાણીઓને ખાધા છે એ મોટા પ્રાણીઓને એનાથી ઉપરના જે મોટા પ્રાણીઓ છે એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. આમ એક પ્રકારની ચેઇન જેવી રચના, સાંકળ જેવી રચના છે એ ગોઠવાયેલી હોય છે. ત્યાર પછી છે સર્વાહારી અથવા તો મિશ્રાહારી, કે જેઓ શાકાહારી અને માંસાહારી બંને છે, અથવા તો જેમાં વાત કરીએ કે જેઓ કેવા છે, તો કે મિશ્રાહારી છે, નોનવેજ અને વેજ બંને ખાય છે, ખાસ કરીને મનુષ્ય અને વંદો એ કેમાં આવે છે, સર્વાહારીમાં આવે છે. અને પરોપજીવીઓ કે જેઓ બીજાના શરીરમાં દાખલ થઈ અથવા તો બીજા ઉપર આધારિત રહી અને પોષણ મેળવે છે એને આપણે પરોપજીવીઓ કીધા છે. મુખ્યત્વે આમાં અમુક પ્રકારના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ છે એનો સમાવેશ થાય છે. અને છેલ્લું છે વિઘટકો. વિઘટકો કોને કહીએ છીએ, તો કે એવા ઘટકો કે જે મૃત પામેલા સજીવ શરીર વનસ્પતિમાં પ્રવેશી એમના શરીરનું વિઘટન કરી નાખે છે અને પર્યાવરણમાં જેને ભેળવી દે છે એને આપણે વિઘટકો તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ ગઈ નિવસન તંત્રના ઘટકો વિશેની.